ઘણી વાર એવું થાય કે બોલનાર બે વ્યક્તિ વાતચીત કરતા હોય ત્યારે એ વાક્યના ભાવ મુજબ એકબીજાને સંબોધન કરતા હોય તો ઇન્ડાયક સ્પીચ કરતા હોય ને તો એના સંબોધન દૂર કરવાના હોય કારણ કે બે વ્યક્તિ જે વાતચીત કરતા હોય બરાબર એ એક વ્યક્તિ બીજાને યુ સ્ટુપિડ કે પછી માય લવ કે યુ રાસ્કલ કે આ બધા સંબોધન કરતા હોય તો ત્રીજી વ્યક્તિ જ્યારે ઇન્ડાયક સ્પીચ સ્વરૂપે કોઈ રજૂ કરશે ને તો એ સંબોધન કહેવાની જરૂર નથી એની બદલે માત્ર આ ટાઈપના ભાવ મૂકી તો ચાલે ભાવ કેવા આવી શકશે એંગ્રીલી પ્રેમપૂર્વક કીધું હોય તો લવિંગલી એકદમ નમ્રતાપૂર્વક કીધું હોય તો પોલાઇટ એકદમ દુઃખી થઈને કીધું હોય તો સરોફુલી એકદમ મોજમાં આવીને કીધું હોય તો જોય એટલે અલગ અલગ વાક્યમાં ભાવ આવશે અને સંબોધન જે કર્યા હોય દૂર થશે એ કેવી રીતે જોઈએ આપણે એક્ઝામ્પલમાં मिस्टर सेज यू स्टूपिड व्हाई हैवंट यू डन योर होमवर्क जो मिस्टर सायस की तो यू स्टूपिड व्हाई वाई यू डन योर होमवर्क હવે જો શું વાત કરી શાહે કીધું સ્ટુપિડ તો યુ સ્ટુપીડ કહેવાય સંબોધન અને ચિન્ટુએ પણ કીધું કે સર આઈ વોઝ ઇલ તો મતલબ આ વાક્યમાં આ યુ સ્ટુપીડ અને સર આ બે સંબોધન છે બરાબર તો ઇન્ડેક્સ સ્પીચ કરતી વખતે આપણે સંબોધન દૂર કરવાના અને સંબોધન દૂર કરીએ તો એના મુજબ કઈક શબ્દ મૂકીએ આપણે જોઈએ આન્સર કેમ થાય એનો પેલું વાક્ય બોલનાર છે મિસ્ટર શાહ હવે જો વાય હેવન ટુ ડન વાક્યનો પ્રકાર છે પ્રશ્નાર્થ તો મિસ્ટર શાહ આસ્કડ સાંભળનાર છે ચિંટુ હવે જો મિસ્ટર શા આસ્કડુ છે ભાવ શેનો છે ગુસ્સાનો તો મિસ્ટર ચિન્ટુ વિથ એંગર હવે જુઓ આ વિથ એંગર કર્યું આપણે એમ ના કરવું હોય અને એંગ્રીલી વાળું કરવું હોય તો પણ આમ થાય જુઓ હવે મિસ્ટર શાહ એંગ્રીલી

પછી હવે અહીંયા મરાવીએ આપણે પ્રશ્નાર્થના નિયમ મુજબ પલટી મરાવીએ વાય હી હેડન્ટ ડન યોર હોમવર્ક નું સાંભળ મુજબ હિઝ હોમવર્ક ફૂલ સ્ટોપ પહેલું વાક્ય પૂરું હવે જો ચિંતુ ચિંતુ એકદમ નમ્રતા પૂર્વક જવાબ આપે છે કે સર આઈ વોઝે તો સરક પોલાઈટલી હવે આ પ્રશ્ન પૂછે છે એનો જવાબ આપે છે તો પોલાઈટલી રિપ્લાયડ જોઈ લ્યો ચિન્ટુ પોલાઈટલી રિપ્લાયડ જવાબ કોને આપે છે ટુ એકદમ પૂર્વક જવાબ આપે છે કે શું કે છે કે હી આઈનું કર્યું આપણે હી વોઝનું કરીએ હેડ બીન હી હેડ બીન ઇલ તે બીમાર હતો ધ

said to Nima my love don't go mother said to Nima my love don't go near the well માય લવ એ છે સંબોધન બરાબર તો આપણે કરી મુજબ સંબોધન કાઢી નાખવાના અને એ મુજબ ભાવ મૂકીએ તો આન્સર જોઈએ આપણાનો મધર માય લવ છે એટલે સ્વાભાવિક જ છે આ ભાવ શેનો આવે છે એ ભાવ આવે છે લવિંગલી તો મધર લવિંગલી હવે જો આ ડોન્ટ વાળું વાક એવું બરાબર તો ફરી પાછા આજ્ઞાર્થમાં જવું પડે આપણે આપણે આજ્ઞાર્થમાં કોઈ વસ્તુની મનાઈ કરે તો આપણી પાસે શું હતું અહીંયા આપણે બે વસ્તુનો ઉપયોગ કરતા હતા એક કરતા હતા આપણે ઇન્સ્ટ્રક્ટેડ બરાબર હવે જો ઇન્સ્ટ્રક્ટેડ કદાચ આપણે યાદ ન આવે તો સલાહનો ભાવ પણ કહેવાય કે બટા તારે પેલા કુવા પાસે જવાનું નથી કદાચ તમે એડવાઇઝ મૂકો તોય તોય ચાલે ચાલે વોન્ડ મૂકો અને ઇન્સ્ટ્રક્ટેડ મૂકો તોય ચાલે તો મધર લવિંગલી ઇન્સ્ટ્રક્ટેડ નીમા એને પ્રેમ સૂચના શું ડોન્ટ ડોન્ટનું યાદ કે ડોન્ટ નું કરીએ છીએ આપણે નોટ ટુ

એપોલોજાઈઝ્ડ હર્મધર કે નીમાએ તેની મમ્મીની માફી માંગી જો નીમા સેડ સોરી મમ્મી નીમા એપોલોજાઇઝ હર્મધર હવે આઈ થી પણ આપણે મમ્મી કાર્ડ ને બરાબર મમ્મી કાર્ડ ને જો આપણે ખબર છે મમ્મી એરે વાત કરે છે રેડી તો આ પ્રકારે ઇન્ડેક્સ સ્પીચ માં કોઈ પણ જાતના સંબોધન આવતા હોય તો સંબોધન દૂર કરવા અને એ મુજબ તમે અલગ અલગ ભાવ મૂકી શકો અને કદાચ ભાવમાં ખબર ના પડે અને ના મૂકો તો સંબોધન તો કાઢી જ નાખવાનું એ ભૂલાઈ નહીં કાંઈ અહીંયા તમારે ખબર જ છે આપણને કે મધર અને ની બે વાતો કરે છે તો મમ્મીની જરૂર છે જ નહીં જો અહીંયા એટલે બિનજરૂરી સંબોધનો બધા એ લખવાની માઇ લવ છે મમ્મી છે આ બધું કાઢી નાખવાનું અહીંથી આપણે શું કરીએ ઇસ્ટુપી કરનાખ હતું સર કર નાખ્યું હતું એમાં બધા જ સંબોધનો દૂર કરવા મિત્રો નાના નાના બધા આપણે નિયમ બધા પૂરા કરી લીધા હવે જોઈએ કે પરીક્ષામાં આખો ફકરો આવે તો તો એમાં એમાં આપણે આપણે કઈ આગળ વધવું બરાબર પરીક્ષામાં જુઓ ને તમે ધોરણ તમને ત્રણ ફકરો આવશે અને અગિયાર બાર માં આગળ જશો તો તમને ચાર લાઈનનો નો ફકરો આવશે સૌ પ્રથમ ડાયલોગ નું આપણે માં રૂપાંતર કરવું હોય તો સૌથી પેલા તો આખો ફકરો એકવાર વાંચી લેવાનો તો જોઈ વાંચી આપણે

કે આ વાક્ય ઓલ્ડ મેન જ બોલે છે ઇટ્સ ફોર્ટી ફાઇવ તો કંડકટર કેસ કે નંબર છે ફોર્ટી ફાઈવ બરાબર આ ટાઈપનો ફોકરો આપ્યો છે તો હવે આપણે આનું ઇન્ડેક્સ સ્પીચમાં એને ફેરવીએ આપણે તો આન્સર શરૂ કરીએ યાદ રાખવાનું કે હંમેશા ફકરો પાડીને જ જવાબ લખશું બરાબર આપણે તો આન્સર કરીએ બોલનાર કોણ છે પેલા વાક્યમાં તો બોલનાર છે ધ ઓલ્ડ મેન તો ધ ઓલ્ડ મેન વાકે છે દસ વાળું છે એટલે કે આસ્ક ધ ઓલ્ડ મેન આસ્ક ડ સાંભળનાર કોણ છે કે ધ કન્ડક્ટર ચાલો પેલું કામ પૂરું બોલનાર આસ્ક ધ સાંભળનાર ઈફ આવશે કે નહીં તો અહીં જોઈ લેવાનું આપણે ડબલ્યુ એચ એચ ઓ ડબલ્યુ નથી એટલે ઈફ આવશે અહીંયા તો ઇફ હવે પાછો અહીંયા આપણે જોઈએ આપણે કે ડુડસ વાળું પ્રશ્ન વાક્ય હોય તો ડુડસ કાઢી નાખવાના અને કરતા પ્લસ ભૂતકાળ તો કરતા છે ધીસ બસ તો ધીસ બસ નું ઇન્ડેક્સ સ્પીચ માં થાય ધેટ બસ ઇફ ધેટ બસ અનુગોનું ભૂતકાળ થાય વેન્ટ તો ઇફ ધીસ ઇફ ધેટ બસ વેન્ટ ટુ રામપુર પેલું વાક્ય પૂરું બરાબર આને પ્રશ્ન પૂછ્યો છે તો કંડક્ટરે પ્રશ્ન પૂછ્યો છે આને જવાબ આપ્યો છે અને આમ પણ રિપીટ આપણને આપેલું છે જ બરાબર તો કંડક્ટર રિપ્લાયડ અધ ઓલ્ડ મેન ના લખો ને હિમ પણ ચાલે

વાક્ય પ્લીઝ વાળું છે એટલે આજ્ઞા થયું પ્રકારથી પ્રકાર આપણો અને પ્લીઝ આવે એટલે ફિક્સ જ છે રિક્વેસ્ટેડ ધ ઓલ્ડ મેન રિક્વેસ્ટેડ સાંભળનાર કોણ તો સાંભળનાર છે કન્ડક્ટર અહીંયા પણ હિમ ચાલે કન્ડક્ટર પણ ચાલે તો ધ ઓલ્ડ મેન રિક્વેસ્ટેડ હિમ પ્લીઝ નીકળી જાય અહીંયા આવી જાય ટુ બે વાક્ય વચ્ચે ટુ મૂકી છે આપણે અહીંયા ને ટેલ મોઢું એમ નંબરીએ

વીચ પછી એવું ગોઝ ગોઝ અને સાદો વર્તમાન કાર્ડ તો કાર્ડમાં ફેરફારવા પેલું જ લખ્યું તું આપણે કે સાદા વર્તમાન કાર્ડ સાદો ભૂતકાળ એટલે ગોઝ છે એનું કરશું આપણે વેન્ટ ટુ રામપુર આ આ વખતેનું કામ પૂરું હવે ઇટ્સ ફોર્ટી હવે જો ઉપર કંઈક પ્રશ્ન તો પૂછ્યો નથી બરાબર એને કંઈ

કોને કે છે ધ ઓલ્ડ મેન અથવા તો હિમ ધેટ શું જણાવે છે કે ઇટ વોઝ ઇટ વોઝ ફોર્ટી ફાઈવ એમ ના કરવું હોય જો તમને એમ થાય કે એકદમ વ્યવસ્થિત કરવું છે આપણે બરાબર તો આમ પણ ચાલે જો કે ધ કંડક્ટર बस वो फोर्टी फाइव जो आम पा मूल त्रीजी व्यक्ति आव स्पष्ट करव पड़े જે બે વ્યક્તિ વાતચીત કરતા હોય ને એ તો પોતાના શોર્ટ આન્સર આપશે પણ જ્યારે આપણે કોઈને કેવું હોય ઇન્ડેક્સ પીચ કે કેવું હોય ને તો આપણે વ્યવસ્થિત કહેવું પડે એટલે જો જોયું આપણે કે આને એટલું જ કીધું ઇટ્સ ફોર્ટી ફાઈવ આને કીધું પણ નંબર જણાવશો કે કઈ બસ રામપુર જશે તો કંડક્ટર કીધું ઇટ્સ ફોર્ટી ફાઈવ તો આપણે શું કર્યું જો ધ કંડક્ટર ટોલ્ડ હિમ ધેટ કંડક્ટર તેને કીધું કે ધ નંબર ઓફ ધ બસ વોઝ ફોર્ટી ફાઈવ એટલે જો આ પ્રકારે આપણે ડાયલોગનું અથવા કન્વર્સેન નું આ ઇન્ડેક્સ સ્પીચમાં રૂપાંતર કર્યું છે છે એસએસસી બોર્ડ ની લાસ્ટ એક્ઝામ એટલે કે બે હજાર વીસ માં એક્ઝામમાં પૂછાયેલો ફકરો છે બરાબર તમને ખ્યાલ આવશે કે પરીક્ષામાં આ પ્રકારના ફકરા પૂછાઈ શકે વાત કરી હતી એમ કે સૌ પહેલા આપણે ફકરો વાંચી લેવાનો તો કીર્તિ સેઝ વોટ ઇઝ યોર એમ્બિશન એમ્બિશન મતલબ મહત્વકાંક્ષા કીર્તિ ને પૂછે છે તારી શું છે તો નથિંગ બિગ કે બહુ મોટી નથી આઈ વોન્ટ ટુ બીકમ અ ગ્રેટ ટીચર હું એક મહાન શિક્ષક બનવા માંગુ છું તો જાનવી છે શિક્ષિકા થાય નોબલ યોર એમ્બિશન ઇઝ કે તારી મહત્વકાંક્ષા કેટલી નોબલ છે નોબલ મતલબ ઉમદા લેટ્સ અચીવ ઇટ ટુગેધર ચાલ આપણે તેને સાથે મળીને અચીવ કરીએ એટલે કે પ્રાપ્ત કરીએ મતલબ કે કદાચ એવું બને કીર્તિ પોતે પણ ટીચર બનવા માંગતી હશે હવે આપણે આન્સર લખીએ આપણે બોલનાર છે કીર્તિ વોટ ઇઝ યોર એમ્બિશન વાક્યનો પ્રકાર છે પ્રશ્નાર્થ સાંભળે છે જાણવી તો કીર્તિ હંમેશા પલટી મરાવાની હોય તો વોટ પછી ઈસ કોઈ આવશે કાળજી રાખજો અહીંયા મરાવીએ પલટી આ રીતના તો વોટ યોર એમ્બિશન તો યોર ફરશે જાનવી પ્રમાણે બંને ગર્લ્સ જ વાતો કરે છે એટલે ચિંતા નહીં હોય શી હર હર ત્રણ નંબર છે એટલે વોટ હર એમ્બિશન વોઝ આપણું પેલું વાક્ય પૂરું કે કીર્તિ આસ્કડ જાનવી વોટ હર એમ્બિશન વોઝ હવે સાંભળજો બરાબર કે જાનવી સે જ નથિંગ બિગ કે કઈ મોટી મારી મહત્વકાંક્ષા નથી તો આનો જવાબ કેમ આપવો આપણે આમ કરીએ બરાબર કે સ્ટાર્ટ કરીએ પેલા જાનવી આ રિપ્લાય તો કન્ફર્મ જ છે બરાબર અહીંયા કારણ કે ઉપર પ્રશ્ન પૂછ્યો છે નીચેનો આન્સર એવો રિપ્લાય કન્ફર્મ હવે કેમ કરીએ આપણે અધૂરો જવાબ છે બરાબર નથિંગ બિગ તો આપણે પૂરો જવાબ દેવો પડે મતલબ જયારે બે વ્યક્તિ વાતચીત કરતી હોય એ તો કોડ લેંગ્વેજમાં શોર્ટ લેંગ્વેજમાં વાત કરશે બરાબર પણ એક ત્રીજી વ્યક્તિ તરીકે જયારે આપણે આ વાતને રજૂઆત કરવી હોય ત્યારે આપણે બધાને સમજાઈને તે રીતે એક્સપ્લેન કરવું પડે એટલે આપેલા વાક્યમાં આપણે કઈક ફેરફાર કરી મિનિંગફુલ વાક્ય બનાવી અને પછી જ એને પ્રેઝન્ટ કરવાનું થાય તો આપણે આનો મતલબ એવો સમજી ગયા છીએ આપણે કે ભાઈ જાનવીની મહત્વાકાંક્ષા બહુ મોટી નથી એ આપણે સ્પષ્ટ થઈ ગયું છે બરાબર તોબ આન્સર આમ લખે જો જાનવી રિપ્લાઈડ કીર્તિ ધેટ शी હેડન્ટ એની લખુ હોય તો લખાય ને લખુ હોય તોય કઈ નહી शी હેડન્ટ એની બિગ એમ્બિશન આપને નથિંગ બિગ નો પૂરો જવાબ કઈરો જો ખાલી નથિંગ રાખશો ને તો મતલબ વાક્ય मीनिंगफुल નહી બને અને આપણે આઈડીએસ કીધું જ છે જયારે બને એટલે આવા શબ્દો આવે બટ છે સોરી છે થેન્ક યુ છે એ આપણે કાઢી જ નાખી છે અને કાઢી નાખીને ભાવ મૂકી છે બરાબર આપણે હંમેશા તો એ મુજબ અહીં નથિંગ તમે રાખશો ને તો મિનિંગફુલ વાક્ય નહીં ગમે આપણે ધ્યાન તો એ જ રાખવાનું છે કે સાંભળનાર વ્યક્તિને સમજાઈ જવું જોઈએ તો આમ લખીને તો જ સમજાય ત્રીજી જો કે ભાઈ જાનવી રિપ્લાઈડ કીર્તિ ધેટ શી હેડન્ટ એની બિગ એમ્બિશન આ પેલું વાક્ય પૂરું હવે યાદ કરીએ આપણે બોલનાર એક કરતા વધુ વાક્ય બોલે ત્યારે વચ્ચે મૂકવાનું એન્ડ વાક્યનો પ્રકાર છે સાદો તો તો એન્ડ એન્ડ ટોલ્ડ ટોલ્ડ ધેટ ધેટ કરો એડેડ પણ ચાલે અને ઉમેર્યું કે શું ઉમેર્યું ને કે આઈ વોન્ટ ટુ બી કમ તો આઈ બદલશે જાનવી મુજબ શી વોન્ટ વર્તમાન કાળ છે એનો કરીએ આપણે ભૂતકાળ શી વોન્ટેડ ટુ વાળું ક્યારે ફરશે નહીન્ટેડ ટુ ટુ ગ્રેટ ટીચર આ આપણે જાણવી વાર વાક્ય પૂરું કર્યું છેલ્લું વાક્ય આવે છે કીર્તિ હાઉ નોબલ યોર એમ્બિશન ઇઝ વાક્યનો પ્રકાર છે ઉદ્ગાર તો કીર્તિ તારી મહત્વ કેટલી ઉમદા છે તો ભાવ શેનો છે તો વાત કઈ ભાવમાં મોટા ભાગે વખાણના જ ભાવ આવશે બરાબર તો કીર્તિ એક્સલેમ વિથ with praise that હવે યાદ કરીએ આપણે આનું યાદ કરો કેમ કરતા હતા આપણે કે ઉદ્ગાર વાક્યનું હંમેશા કર્તા ક્રિયાપદ આગળ લઈ અને વેરી વાડું કરવાનું તો વાક્ય આમ છે હાઉ નોબલ યોર એમ્બિશન ઇઝ તો આનું વેરી વાડું કેમ કરશું આપણે યોર એમ્બિશન ઇઝ વેરી નોબલ તો યોર એમ્બિશન નું સાંભળનાર મુજબ થશે હર એમ્બિશન

તો અહીંયા વચ્ચે મૂકી દીધું પેલા એન્ડ મૂકવાનું આપણે અને પછી બીજું વાક્યનો પ્રકાર જે પ્રકારે હોય ને એનું રિપોર્ટિંગ વર્બ મૂકવાનું તો યાદ કરીએ આપણે લેટ્સ વાળું વાક્ય હોય તો શું મૂકતા હતા આપણે સજેસ્ટેડ તો એન્ડ એન્ડ સજેસ્ટેડ ધેટ યાદ કરીએ આપણે બોલનાર સજેસ્ટેડ સાંભળનાર ધેટ ધે શુડ બસ એ જ નિયમ લાગુ પડશે આમાં

તો નથીને કાઢ્યું તો શું કર્યું આપણે કે જાનવી રિપ્લાઈડ કીર્તિ ધેટ શી હેડન્ટ એની બિગ એમ્બિશન અથવા આપણે એમ પણ કહી શકત કે ભાઈ જાનવી રિપ્લાઈડ કીર્તિ ધેટ હર એમ્બિશન વોઝ નોટ સો બિગ એમ પણ થઈ કરવું હોય તો હર એમ્બિશન વોઝ નોટ સો બિગ કે તેની મહત્વકાંક્ષા કઈ બહુ મોટી બનવાની નથી એમ પણ થઈ શકત આપણે આમ વાંધો નહીં કાંઈ પછી આવ્યું સાદું વાક્ય તો મૂકવું આપણે એન્ડ એડેડ ધેટ સાદું વાક્ય છે એટલે એન્ડ ટોલ્ડ ધેટ પણ ચાલે બરાબર તો ટોલ ધેટ અથવા તો એડેડ ધેટ બે ચાલે અહીંયા પછી કર્યું આઈ વોન્ટ ટુ બીકમ તો એનું કર્યું આપણે શી વોન્ટેડ ટુ બીકમ ટુ વાળું રૂપ ક્યારે ફરાય નહીં શી વોન્ટેડ ટુ બીકમ અ ગ્રેટ ટીચર ટુ બીકમ એટલે ટુ પછી મૂળ રૂપમાં રાખ્યું આપણે હવે છેલ્લું વાક્ય જોયું આપણે તો કીર્તિ બોલનાર વાક્યનો પ્રકાર છે ઉદ્ગાર તો આપણે કર્યું કીર્તિ એક્સક્લેમ્ડ ઉદ્ગાર વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ આવે છે એક્સક્લેમ્ડ આશ્ચર્ય વ્યક્ત કર્યું કેના પ્રત્યે જાનવી પ્રત્યે અને ભાવ શેનો હતો તો કે જેમ કે તારી મહત્વકાંક્ષા કેટલી ઉમદા છે તો મતલબ એને વખાણ કર્યા એટલે ભાવ આપણે વિથ પ્રેઝ ધેટ પછી આપણે કેમ કરતા આપણે કે પાછળના કરતા ક્રિયાપદ આગળ લઈ અને વેરી વાળું બનાવવાનું કેમ કર્યું આપણે યોર એમ્બિશન ઇઝ વેરી વેરી તો એનું કર્યું આપણે હર એમ્બિશન બરાબર પછી એક વાક્ય પૂરું થઈ ગયું બીજું વાક્ય શરૂ થયું તો બીજા વાક્યનો પ્રકાર જોયો તો પ્રકાર જોયો તો ખબર પડી આપણને આ તો લેટ્સ વાળું આ તો આપણને બહુ જ આવડે છે તો એન્ડ કરી સીધું મૂકી આપણે સજેસ્ટેડ ધેટ અને વાત કઈ રીત થી આપણે આની પેલા કે જયારે પણ લેટ્સ તમને દેખાય લેટ્સ મૂકી છીએ આપણે અને એમાં પણ શરત યાદ રાખજો આપણે જો બોલનાર કે આઈ મી વી ચાર માંથી એક હોય તો આપણે કરવાનું વી શુડ પણ બને ત્યાં સુધી નહીં જ આવે તો આપણે અહીંયા કર્યું લેટ્સ નું કર્યું આપણે ધે શુડ અચીવ અહીંયા તો કઈ મૂળરૂપ એમને મજા આવે સમય શુડ પછી મૂળરૂપ શુડ અચીવ ઇટ ટુગેધર તો આ તો એસએસસી બોર્ડ માર્ચ 2020 માં પૂછાઈ ગયેલો પેરેગ્રાફ તો અહીંયા આપણે આ ઇનડાયરેક્ટ સ્પીચ ટોપિક જે કહેવાય અને ડાયલોગ સાથે ધોરણ 10 માં પૂરતું આમ તો તમે જોશો ને લગભગ 11 12 માં કે વાંધો તમારે આવશે જ નહીં બરાબર આ ટોપિક પૂરો થઈ ગયો પણ મેં કીધું એમ છતાંય ઇન્ડેક્સ સ્પીચ ઇઝ અ વેરી બિગ ટોપિક જેટલી ચર્ચામાં કરીએ તેટલી ઓછી આમાં તમને કેટલા બધા વિકલ્પ મળશે તમને એમ થશે કે સારું અહીંયા તો આમ આવે મેં તો એ જગ્યા આમ વાંચેલું હતું અમારા આ સભે તો આમ કીધું હતું અમારા આ સભે તો આમ કીધું હતું પણ અહીંયા આપણે બધી જ જગ્યાએ ઓર ઓર લખવું સહેલું નથી તો બને ત્યાં સુધી મેં કાળજી રાખી છે કે જ્યાં વિકલ્પ આવતા હોય કે ત્યાં તમને વિકલ્પ ક્યાંક ક્યાંક લેખિત આપ્યા છે ક્યાંક ક્યાંક મૌખિક આપ્યા છે અહીંયા કેમ વાત કરીએ આપણે ભાઈ કે જાનવીનો નથિંગ બીગ વાળો જવાબ છે એ બે કે ત્રણ રીતે થાય આપણે તો લખવાની જરૂર નથી કાંઈ તમે સમજી જાવ તો ચાલે અહીંયા આ ડાયરેક્ટ ઇન્ડેક્ટ ટોપિક જે હતો ડાયલોગ સ્વરૂપે પૂછાય આપણે એ પૂરો કર્યો આ પૂરું થાય અને પછી પ્રેક્ટિસ પણ હશે એના આન્સર પણ હશે એ તમે સોલ્વ કરી લેજો બરાબર